अंक बे श्लोक नंबर बे ने श्लोक नंबर बता जुओ श्लोक नंबर बे आपणे जोईए कंठे कृत अवशेषम कनकमय मध्य श्रृंगालदाश अकर्षम कांतवा द्वाराणी हेला चल चरण रिक्तम किणी चक्रवालह दत्ता अंक अंगनानाम अनुश्रुत सरणी संभ्रामश्च पालयः प्रभष्टो अयम प्लंगवः प्रविशति नृपते मंदिरम मंदुरायाः। आपणे हमणा जोयुं एक छे वांदरानी वात करी छे। गळामां तूट्या बाद वळगी रहेली सोनानी साकळने जो वांदरो सोनानी साकळ पर सोनानी साकळने नीचे घसड़तो लीलाथी चंचल बनेल चरणों पर रणकती घुघरियोना समूहने धारण करतो स्त्रीओने त्रास आपतो गभराट पूर्वक अश्वपालोथी पीछो करातो आ वानर अश्वशाळामांथी छूटीने द्वार वटावी राजमहलमां प्रवेशे छे। रत्नावलीमां तमारे श्लोकनुं भाषांतर ज आपवानुं छे, समजूती नथी। काव्यप्रकाशमां कारिकानी समजूती छे। અહીંયા સ્વભાવોક્તિ અલંકાર છે કે વાનર આવે ત્યારે શું થાય, તો આ તો બાંધેલો વાનર છે, સાંકળ છોડીને ભાગ્યો છે, અને ભાગ્યો છે એટલે એ જ્યાં ચરણ પાડે છે ત્યાં એના ચરણની છાપ પણ પડે છે, પગલાં પાડે છે એને। બીજું ગભરાટપૂર્વક સ્ત્રીઓ દોડી રહી છે એટલે એના ઝાંઝરનો અવાજ આવે છે, અને એને પકડવા માટે અશ્વપાલ દોડે છે એટલે અશ્વપાલ અશ્વશાળામાં પણ એ ઘૂસી ગયો। અહીંયા રાજ્ય વ્યવસ્થા વર્ણવી છે, રાજ્ય વ્યવસ્થા। કોઈ પણ રાજાના મહેલમાં જઈએ ત્યારે કેવું હોય વાતાવરણ, આપણે રાજમહેલમાં જઈએ, અત્યારે તો તમે રાજરજવાડા નથી જોયા પણ તમને ખ્યાલ તો હોય, સિરિયલ જોતા હશો એટલે। રાજમહેલમાં જવું હોય તો સૌ પ્રથમ આગળ દ્વારપાળ હોય, બરાબર, પછી આ એક વ્યૂહરચના છે, રાજકીય વ્યૂહરચના છે, પછી શું હોય જેવું હોય એવું આપણને જે પણ ખ્યાલ આવે આના આધારે તમને રાજકીય વ્યવસ્થાનું આર્કિટેક્ચર એ લોકો કઈ રીતે ગોઠવતા હતા એનો પણ ખ્યાલ આવે। ત્યાર પછી શું આવે, રાજમહેલમાં પહેલું તો મોટો દરવાજો આવે, રાઈટ, પછી દ્વારપાળ બેઠો હોય, પછી બોલો, હા રસ્તા હોય ને આજુબાજુ બગીચા જેવું કંઈક હોય, પછી આગળ જઈએ ને એટલે તાત્કાલિક કોઈક સમયે રાજાને મુશ્કેલી પડે અથવા રાજાને એકદમ ઇમરજન્સીમાં જવાનું છે, ઘણીવાર તો રાણી પણ જતા હતા, તો અશ્વશાળા હોય એક બાજુ પર, અશ્વ તૈયાર હોય બહાર જવા માટે, અશ્વશાળા હોય, અશ્વશાળા પતે એટલે પાછળ એની પાછળ સૈન્યની ટુકડી હોય, સૈનિકો હોય જ હાજર, ગોતવાના જવું પડે બૂમ મારે ત્યારે, કારણ કે આ તો રાજકીય વ્યવસ્થા છે। આપણે અત્યારે જે નથી કે બોર્ડ BSF હોય એવી રીતે સિવિલિયન પોલીસ હોય એવું, સૈન્ય પતી જાય પછી આખું પાછું રસ્તો આવે, સીધો મેલ ના આવે, આખો રસ્તો આવે, એ રસ્તો આવે ત્યાં સેવકોની વ્યવસ્થા હોય, બધા જુદા જુદા સેવકો, એ સેવકોમાં બધાને ચોક્કસ જગ્યાઓ આપેલી હોય કે આ લોકો આટલામાં જ રહેવાનું છે, આ લોકો આટલામાં જ રહેવાનું છે। ત્યાર પછી આગળ જાઓ એટલે રાજમહેલ આવે, રાજમહેલ પહેલાં એક સાઈડમાં રાજદરબાર આવે, કેમ કે રાજાને દરબાર ભરીને બેસવાનો છે ને એટલે રાજદરબાર આવે। રાજદરબારની સાથે સાથે રાજમહેલની શરૂઆત થઈ જાય અને રાજમહેલમાં રાજાની જે કક્ષ હોય એના પછી અંદરની તરફ રાણીઓના કક્ષ આવે, આ રીતે રાજકીય વ્યવસ્થા
કરવામાં આવે એટલા માટે કે પહેલાંના સમયમાં કોઈ વખત હુમલા થતા ત્યારે તાત્કાલિક ધોરણે દોડવું હોય તો આપણે જેમ કે ભાઈ માં સ્કૂટર ચાવી ક્યાં ગઈ તો નથી મળતી, એવું નહીં, રાજાને સીધો અશ્વ મળી જાય. સામેવાળો ચડાણ કરે છે તો બહેનો સુધી પહોંચી શકે નહીં. એટલે મહિલાઓના, રાણીઓના, કુમારીઓના કક્ષ પાછળ હોય. અને જે સેવક છે એ પહેલાંના સમયમાં અને આજે પણ, જો રાજા નથી તો સેવક પણ રાણી કે રાજકુમારીનું રક્ષણ કરતો હોય છે. એટલે આખી રાજકીય વ્યવસ્થા આપણને અહીંયા બતાવી.